નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીમાં આગળ ભણીશું, બરાબર? અને પહેલાના વિડીયોમાં આપણે બારાક્ષરી શીખ્યા, બરાબર? તમે બધાએ સારી રીતે લખી હશે. બારાક્ષરી પછી આપણે બારાક્ષરીમાં ખૂટતા અક્ષરો, આગળના અક્ષર, પાછળના, વચ્ચેના, આ બધું આપણે શીખી ગયા. આજે હવે આપણે આગળ ભણીશું. સૂચના છે, શબ્દો વાંચો અને લખો. શું લખ્યું છે? શબ્દો વાંચો અને લખો. હવે શબ્દો ને વાક્ય તો આપણે શીખી ગયા, તો ફરી આપણે એક વખત તૈયારી કરી દઈશું. ચલો હવે બધાએ મારી સાથે જોવાનું છે અને વાંચવાનું છે. હવે જો આ ડબલ લીટીની નોટ છે, બરાબર? બરાબર લીટીની ઉપર નીચે અડાડીને મૂળાક્ષર લખવાનો છે. હું જેમ લખું એમ તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. જુઓ શું લખ્યું છે. શું લખ્યું? જ ગ ત. શું લખ્યું? જ ગ ત. ચલો એના પછીનો શબ્દ છે, ન. શું લખ્યું છે? મ કા ન. ચલો એના પછીનો શબ્દ છે, શું લખ્યું? બાળ પ ણ. શું લખ્યું? બાળ પ ણ. ચલો હવે આગળ હી સા બ. શું લખ્યું? હી સા બ. અક્ષર ધીમે ધીમે લખવાનું અને કાટા કાઢવાના મરૂડદાર. જુઓ બને કાનો બા જ રી. શું લખ્યું? બા જ રી. ચલો હવે આપણે આગળનો શબ્દ જોઈશું. શું છે? અ ભી મા ન. ચલો પછી ખો ર સી. પુ જ ન. શું લખ્યું છે? પૂજન. મેઘ રા જા. શું લખ્યું? મેઘ રા જા. ચલો પછી આગળ જોઈશું. ખે ડુ ત. શું લખ્યું છે? ખે ડુ ત. તો ર ન. શું લખ્યું છે? તો ર ન. ચલો હવે આગળનો શબ્દ જોઈશું. મો ગ રો. શું લખ્યું છે? મો ગ રો. મોગરો શું છે? ફૂલનું નામ છે. મોગરાનું ફૂલ આવે ને, મો ગ રો. ચલો હવે આગળનો શબ્દ જોઈશું. કને બે માત્રા કૌ શ લ. શું લખ્યું છે? કૌ શ લ. કોને કાનો બે માત્ર કૌ શ લ. ચલો હવે આગળ શબ્દ જોઈશું. શું લખ્યું છે? વાંચો તો. ટન એક માત્ર ટે બ લ. શું લખ્યું છે? ટે બ લ. હવે આગળ જોઈશું.
શું લખ્યું? ભાઈ બન દ. શું લખ્યું છે? ભાઈ બન દ. ભાઈ બંધ એટલે મિત્ર. ચલો તો હવે એક વખત આપણે શબ્દોનું વાંચન કરી લેશું. ચલો બધા તૈયાર છો ને મારી સાથે? ચલો. જગત હિસાબ ખુરશી ખેડૂત કૌશલ મકાન બાજરી પૂજન તોરણ ટેબલ બાળપણ અભિમાન મેઘરાજા મોગરો ભાઈ બંધ. ચલો હવે આપણે આગળ જોઈશું શબ્દો પછી શું આવે વાક્ય. તો આપણે વાક્યનું વાંચન લેખન કરીશું. સૂચના શું છે? નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો. એટલે હું જેમ વાક્ય લખું એમ તમારે વાંચવાનું અને પછી જોઈ જોઈને લખવાનું. ચલો એક નંબરનું વાક્ય છે. ચલો બધા મારી સાથે વાંચશે. વાંચ્યું બધાએ? શું લખ્યું? સોહન હલવો ખાય છે. શું લખ્યું? સોહન હલવો ખાય છે. વાક્ય પૂરું થાય એટલે શું કરવાનું? પૂર્ણ વિરામ. શું કરવાનું? પૂર્ણ વિરામ. અને બે શબ્દ વચ્ચે થોડી જગ્યા રાખવાની એટલે આપણું લખાણ સારું લાગે અને વાંચવામાં તકલીફ પડે નહીં. ચલો હવે બે નંબર. ચલો શું લખ્યું? કનૈયો મોરલી વગાડે છે. શું છે? કનૈયો મોરલી વગાડે છે. ત્રણ નંબર. પહાડ પાસે શું લખ્યું? પહાડ પાસે જંગલ છે. શું લખ્યું છે? પહાડ પાસે જંગલ છે. ત્રણ પછી કયો નંબર આવે? ચાર નંબર. કયો નંબર આવે? ચાર નંબર. રામ સીતા ચૌદ વર્ષ રામ સીતા ચૌદ વર્ષ વનમાં ગયા. તો બાળકો આજે આપણે શબ્દો અને વાક્યોનું વાંચન લેખન કર્યું બરાબર. તમારે પણ આ રીતે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે. જ્યારે તમે લખો ત્યારે સૌથી પહેલાં તારીખ લખવાની, વિડીયોનો નંબર લખવાનો, પછી આ પ્રમાણે શબ્દો અને વાક્યો લખવાના.